स्वाध्याय 11.1 એનો દાખલા નંબર 6 જે છે એ આપણે સમજીએ. તો દાખલા નંબર 6 માં આપણે રકમમાં શું કહ્યું છે કે BC જે છે એ 7 શ્રેણી અને ખૂણો B 45 અંશ, ખૂણો A જે છે એ 105 અંશનો કહ્યો છે તેવો ત્રિકોણ ABC રચો. પછી એવા ત્રિકોણની રચના કરો કે જેથી જેની બાજુઓ ત્રિકોણ ABC ને અનુરૂપ બાજુઓથી 4/3 ગણી કહ્યું છે. જો અહીંયા અહીંયા આપણને શું કહ્યું છે 4/3 ગણી, એટલે અહીંયા આપણી નીચેનું માપ જે છે એ આપણે કેટલું રાખવાનું, 3. મૂળ ત્રિકોણ 3 ભાગનું છે, 4 ભાગમાં આપણે દોરવાનું છે, એટલે મૂળ ત્રિકોણ કરતાં મોટો ત્રિકોણ આવશે. તો આપણે અહીંયા શું કરીશું, સૌથી પહેલાં BC જે છે એ પાયાનું માપ 7 સેમીનો રેખાખંડ દોરવો પડશે. એટલે સૌથી પહેલાં આપણે રેખાખંડ BC 7 સેમીનો દોરી પડશે. તો રેખાખંડ BC 7 સેમીનો સૌથી પહેલાં આપણે દોરીશું, બરોબર. અને મૂળ ત્રિકોણ કરતાં મોટો ત્રિકોણ છે એટલે આપણે જે છે થોડું માપ જે છે એ લંબાવવું પડશે, કોઈ કિરણ દોરવું પડશે. એમાં 7 સેમી જે છે એ આપણે રેખાખંડ BC દોરીશું. ખૂણો B, ખૂણો C. હવે B ખૂણો જે છે એ આપણને કેટલાનો કહ્યો છે, 45નો. એટલે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર ગણી, બરોબર, અને કોઈ એક ચાપ મારીશું. તો અહીંયા આપણે હળવા હાથે ચાપ મારીએ, બરોબર. હવે અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી આપણે શું કરીશું, અહીંયા કેન્દ્ર બિંદુ લઈશું અને અહીંથી આમ ચાપ મારીશું, બરોબર. પછી જે છેદે છે એને ફરીથી કેન્દ્ર ગણીએ એટલે આપણે 120નો ખૂણો મળ્યો. હવે આપણે તો 45નો જોઈએ છે એટલે સૌથી પહેલાં આપણે 90ના ખૂણાની રચના કરવો પડશે. એટલે આ બેનું દ્વિભાજક દોરીશું. તો અહીંયા પરિકરનું માપ લેવાનું, એટલું ને એટલું માપ રહેવા દે એનું, બરોબર, માપ બદલવાનું નહીં. અને અહીંયાથી આપણે આમ ચાપ મારીશું અને આ બે જ્યાં છેદે, બરોબર, એનું આપણે લંબ દ્વિભાજક દોરીશું એટલે આપણને 90 અંશનો ખૂણો મળશે. કેટલા અંશનો મળશે? 90 અંશનો, બરોબર. અહીંયા કોઈ કિરણ દોરી દઈશું. હવે આપણે તો 45નો જોઈએ છે, બરોબર, એટલે 45નો ખૂણો દોરવા માટે શું કરીશું, આ 90નો ખૂણો જે છે એનું દ્વિભાજક દોરીશું. એટલે અહીંયા પરિકર્ણી અણી મૂકી અને આ રીતના આમ ચાપ મારીએ, પછી અહીંયા પરિકર્ણી અણી મૂકીને આમ, એટલે 60 કરતાં થોડું નીચે અહીંયા માપ આવશે, બરોબર. એટલે અહીંયા આપણે 45ના ખૂણો જે છે એ બને એવું કોઈ એક કિરણ આપણે દોરી દઈએ, બરોબર. ચલો કિરણ દોરી. હવે આપણે અહીંયા જે છે એ બિંદુ લેવાનું છે 105 અંશનો ખૂણો. તો જો બી ખૂણો 45 અંશ, બી ખૂણો કેટલા અંશનો છે? 45. એ ખૂણો 105, તો 105માં 45 ઉમેરે તો 150. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180, 180માંથી 150 જાય તો સી ખૂણો 30 અંશનો આવશે. એટલે આપણે અહીંયા સી ખૂણો 30 અંશનો બનાવવો પડશે. એટલે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ બી સીને કેન્દ્ર ગણી અને આપણે એક ચાપ મારીશું. અહીંયા જ્યાં છે જે ત્યાં બીજું ચાપ મારીશું એટલે 60નો ખૂણો મળશે. હવે આ 60નો ખૂણો જે છે, બરોબર, એનો આપણે દ્વિભાજક એટલે અડધા 30 મળશે. એટલે અહીંયા પરિકર્ણી અણી મૂકી અને આમ ચાપ મારીએ અને અહીંયા પરિકર્ણી અણી મૂકી અને આમ ચાપ મારીએ, બરોબર. એટલે અહીંયા 60ના અડધા, બરોબર, આપણને 30 અંશનો ખૂણો સી મળે એવો એક આપણે રેખાખંડ એ બી દોરીશું. અને અહીંયા જ્યાં છે તે ત્યાં એ નામ આપીશું એટલે એ ખૂણો 105 અંશનો થશે. સી ખૂણો જે છે એ આપણને 30 અંશનો મળશે. એટલે 105માં 45 ઉમેરી તો 150, 103ના 3 ખૂણાનો સરવાળો 180, 180માંથી 150 જાય તો સી ખૂણો કેટલા અંશનો આવશે? 30 અંશનો. હવે આપણે આજે મૂળ ત્રિકોણ જે છે એનો 4 ભાગના ત્રિકોણ બતાવવાનો છે. એટલે આ ત્રિકોણ 3 ભાગનો છે, આપણે 4/3 ભાગનો ત્રિકોણ બતાવવો છે. એટલે હવે આપણે કોઈ એક લઘુકોણ દોરવો પડશે, એટલે કોઈ એક કિરણ BX દોરીશું આપણે. અને 4/3 એટલે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને 4 ચાપ મારીશું, બરોબર. એટલે અહીંયા આપણે નામ આપીશું B1, B2, B3, B4 અને નામ આપી દઈએ B1, B2, B3 અને B4. હવે આપણે 4/3 છેદમાં 3 છે એટલે 3ને B3 અને C ને આપણે જોડીશું એટલે રેખાખંડ B3C આપણને
મળશે રેખાખંડ બી થ્રી સી. તો આને સમાંતર હોય બી ફોર જે છે એ અહીંયા આપણે રેખાખંડ દોરીશું અને અહીંયા જ્યાં છે તે ત્યાં ડી બિંદુ લઈશું અથવા સી ડેશ બિંદુ પણ લઈ શકીએ. તો હવે આપણે શું કરીશું, અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને આ રીતના આમ ચાપ મારીશું, બરોબર, અહીંથી આમ ચાપ મારીશું. પછી આપણે શું કરીશું, અહીંયા આપણે માપ સેટ કરીશું, અહીંયા માપ સેટ કરશો તો તમારો જવાબ કમ્પ્લીટ થશે, બરોબર. અહીંથી આપણે એ રીતના અહીંયા જ્યાં છે તે ત્યાંથી આપણે આમ દોરીશું. હવે આ બે બિંદુઓને છેદીને જાય એવો કોઈ એક રેખાખંડ આપણે દોરીશું અને અહીંયા ડી બિંદુ નામ આપીશું. એટલે બી થ્રી સીને સમાંતર બી ફોર ડી દોર્યો. હવે ફરીથી આપણે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ આ રીતના ચાપ માર્યો, અહીંયાથી પણ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને ચાપ મારીશું, બરોબર. હવે અહીંયા માપ સેટ કરીશું આપણે, અહીંયા કેટલા છે જે છે જેટલા છે તે એટલું માપ લેવાનું અને એટલું અહીંયાથી જે છે એ છેદીને જાય એવું બિંદુ દોરીશું. હવે આ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતો રેખાખંડ દોરીશું બી બિંદુમાંથી, જે એસી ને સમાંતર હોય એવો કોઈ એક રેખાખંડ ડી ઈ દોરીએ. અહીંયા આપણે ઈ બિંદુ નામ આપીશું, તમે અહીંયા ગમે તે નામ લઈ શકો છો. આમ ત્રિકોણ ઈ બી ડી ચાર તૃતીયાંશ ભાગનો ત્રિકોણ મળશે, જે ત્રિકોણ એબીસી ને સમરૂપ હશે, બરોબર. હવે આપણે શું કરીશું, રચનાના મુદ્દા જોઈ લઈએ. તો હવે રચનાના મુદ્દા, તો રચનાના મુદ્દાની અંદર પહેલો મુદ્દો આપણે શું આવશે તે આપણે સમજી લઈએ. તો રચનાના મુદ્દાની અંદર મુદ્દા નંબર એક આપણે જોઈ લઈએ. તો પહેલો મુદ્દો, પહેલા મુદ્દાની અંદર શું કહ્યું છે, પહેલા મુદ્દાની અંદર આપણને એવું કહ્યું છે કે રેખાખંડ બીસી સાત સેમી દોરો. એટલે આપણે અહીંયા શું કર્યું હતું, રેખાખંડ બીસી સાત સેન્ટીમીટરનો દોર્યો. પછી ખૂણો બી પર બી બરાબર પિસ્તાલીસ અંશ, બરોબર, બી બરાબર પિસ્તાલીસ અંશ. બિંદુ સી પર સી બરાબર ત્રીસ અંશ. કેમ ત્રીસ અંશ, તો બંને ખૂણા મળે ત્યાં આગળ બિંદુ એ નામ આપો. એટલે અહીંયા આપણે એ નામ આપ્યું, બંને ખૂણા જ્યાં મળે ત્યાં એ નામ આપ્યું. હવે સી ત્રીસ કમડા આયા તો એની સમજૂતી અહીંયા આપેલી છે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી થાય, એકસો એસી માંથી એકસો પચાસ જાય એટલે ત્રીસ અંશે. આમ ખૂણો એ એકસો પચાસ, બી પિસ્તાલીસ અને સી ખૂણો ત્રીસ અંશે. ત્રીજો મુદ્દો, એ બી અને એ સી જોડો, રેખાખંડ એ બી અને રેખાખંડ એ સી જોડો. આથી ખૂણો બી એ સી, ખૂણો બી એ સી એકસો પાંચ અંશનો થાય. હવે આપણે ત્રિકોણ એ બી સી માંગ્યા મુજબનો તૈયાર કર્યો છે. બિંદુ બી પર ખૂણો સી બી એફ લઘુપણ થાય, ખૂણો સી બી એક્સ, બરોબર. અહીંયા કોઈ કિરણ સી બી એક્સ નામ આપી દઈએ તો સી બી એક્સ લઘુપણ થાય, એટલે નેવ કરતાં નાનો થાય એવો કિરણ બી એક્સ રચ્યો, બરોબર. જે બી સીના એ ખૂણાને જે છે વિરુદ્ધ અંતરમાં છે કિરણ બી એક્સ. પછી એના પછીનો મુદ્દો પાંચમો પોઈન્ટ જોઈ લઈએ. તો પાંચમા પોઈન્ટમાં શું કહ્યું છે, કિરણ બી એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી, બરોબર. બીને કેન્દ્ર ગણી, બી બી વન, બી વન બી ટુ, બી ટુ બી થ્રી અને બી થ્રી બી ફોર થાય તેવા ચાર બિંદુઓ બી વન બી ટુ બી થ્રી બી ફોર, બી વન બી ટુ બી થ્રી બી ફોર બિંદુઓ અંકિત કરો. પછી છઠ્ઠો પોઈન્ટ, બી થ્રી ને સી સાથે જોડો, બી થ્રી ને સી સાથે જોડો. સાતમા મુદ્દામાં શું કર્યું, બી ફોરમાંથી બી થ્રી સી સમાંતર બી ફોર ડી રચો, બી થ્રી સી સમાંતર બી ફોર ડી, આ બંને સમાંતર રચ્યા, બરાબર. બી સી ને ડીમાં છેદે છે. નવમો, આ માગ્યા મુજબનો ત્રિકોણ ઈ બી ડી તૈયાર થશે. એટલે હવે જો આઠમા મુદ્દામાં શું કહ્યું છે કે સી એ ને સમાંતર હોય, સી એ ને સમાંતર હોય તેવી ડીમાંથી ડી ઈ રચ્યો, રેખાખંડ ડી ઈ રચ્યો, બરાબર. જે લંબાયેલા બી એ ને, જે લંબાયેલા બી એ ને, બી એ ને ઈમાં છેદે છે, કયા બિંદુમાં છેદશે, ઈમાં છેદે છે. આમ માગ્યા મુજબનો ત્રિકોણ ઈ બી ડી ચાર ભાગનો ત્રિકોણ તૈયાર થશે. હવે યથાર્થતા ચકાસો, તો યથાર્થતાની અંદર પહેલો શું આવશે, ડી ઈ સમાંતર સી એ, બરાબર. તો ડી ઈ સમાંતર સી માટે ત્રિકોણ બી ડી સમરૂપ ત્રિકોણ બી સી એ, ત્રિકોણ બી ડી ઈ સમરૂપ ત્રિકોણ બી સી એ, બંને ત્રિકોણો સમરૂપ છે. તો ત્રિકોણની સમરૂપતા પ્રમાણે બાજુઓ કેવી હોય, સમપ્રમાણ,
એટલે એ બી બાય ઈ બી બરાબર એસી બાય ઈડી બરાબર બીસી બાય બીડી. પરંતુ બીસી બાય બીડી બરાબર આપણને શું કહ્યું છે? તો બીસી બાય બીડી બરાબર આપણને શું કહ્યું છે કે બી બી થ્રી બરાબર બી બી થ્રી બાય બી બી ફોર અને બરાબર ત્રણ ચતુર્થાંશ આપણને આવેલા છે. કેટલા છે? ત્રણ ચતુર્થાંશ. માટે બીડી બાય બીસી બરાબર ચાર તૃતીયાંશ, બીડી ચાર ભાગ અને બીસી કેટલા છે? ત્રણ ભાગ છે. એટલે બીડી બાય બીસી બરાબર ચાર તૃતીયાંશ. આમ એબી બાય એબી બરાબર ઈડી બાય એસી બરાબર બીડી બાય બીસી બરાબર ચાર તૃતીયાંશ આપણને ત્રિકોણ મળશે. અહીંયા આપણી રચનાના મુદ્દા અને યથાર્થતા પૂરી થઈ.